તમામ લોકો એકત્ર થઈને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવી ટ્રેક્ટર પાછા અપાવવા માટે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી દાંતા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો કાળી મજૂરી કરીને પોતાનું ભરણ પોષણ કરી રહ્યા છે ત્યારે દાંતા વિસ્તારના ભેમાડમાં ચાલતી બનાસ ફોરીના સંચાલક દ્વારા આ વિસ્તારના ભોળા લોકોને લલચાવીને તેમને દર મહિને વીસ હજાર રૂપિયા ભાડું આપવાની લાલચ આપી નવા ટ્રેક્ટર છોડાવી પોતાની ફોરીમાં આપવા માટે ભોડવીને તેમના ટ્રેક્ટર પાંચ વર્ષ માટે ભાડે આપી અને ટ્રેક્ટરનો હપ્તો પણ પોતે ભરશે તેવી વાત કરી એકસો જેટલા લોકો પાસે ટ્રેક્ટર નવા ખરીદાવીને ક્વોરીમાં કામ માટે લઈ ગયા હતા ત્યારબાદ બે મહિના સુધી ટ્રેક્ટરના હપ્તા ભર્યા બાદ એક પણ ટ્રેક્ટરનો હપ્તો ન ભરતા ફાઇનાન્સ કંપની દ્વારા અવારનવાર ટ્રેક્ટર માલિકો પાસે તે હપ્તા ભરવાની ઉઘરાણી કરતા આ તમામ લોકોની હાલત કફોડી બની છે તમામ ટ્રેક્ટર માલિકો દ્વારા ક્વોરીના કોન્ટ્રાક્ટરને ફોન કરતા ફોન પણ ઉપાડતા નથી અને ટ્રેક્ટરની તપાસ કરતા ટ્રેક્ટરો પણ ક્યાંય જોવા મળતા નથી જેને લઈને અગાઉ ક્વોરીના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા દાંતા અને હળાદ પોલીસ મથકે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તમામ લોકો એકત્ર થઈને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી મારું નામ છે ડાબી નરેશભાઈ હીરાભાઈ ગામ ભદ્રમાં હું ઘરે ઊંઘેલો હતો સાહેબ મને આવી અને મહેન્દ્ર શોરૂમવાળે ઉઠાવો કે નરેશભાઈ તું ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર લઈએ તો નરેશભાઈ તારે વીસ હજાર મહિને આવશે વીસ હજાર રૂપિયા આવશે અને તારું દવાખાનું થશે નરેશભાઈ અને તારે પોસ્ટ વરસે બનાસખોરીમાં મૂકીશ તો તારું ટ્રેક્ટર છૂટું થઈને ઘેર આવશે આવું મને કંઈ ટ્રેક્ટર આલી અને લોન કરાવી અને મને બહુ આલી પરેશાન છે કે લોનવાળા મારે ઘેર આવી ને બહુ ધમકી આપે એક તો ખાવા દોડવાની રેવા રેવાલા એક મકાનની હવે શો જવાનું મારે અમારા ટ્રેક્ટરને કોઈ ખબર નહીં સાહેબ શો સીન શો નથી અમને કોઈ ખબર નહીં સાહેબ મારું નામ રાજુભાઈ રાયસાભાઈ ખોખરિયા મારું ટ્રેક્ટર છે ગુરુભાઈ ટ્રેક્ટર આપેલું હતું નીરાબીના હસ્તે કે અમારા કોરી ઉપર મહિનાનો વીસ હજાર રૂપિયા આપીશું આ રીતે ટ્રેક્ટર લીધું પછી મહિનો છ મહિના પૂરા થઈ જવા આવ્યા છે આ દિન તુદી અમારો હપ્તો નહીં ભરતા કે ટ્રેક્ટરે પાછું આપ્યું નહીં અત્યારે અમે અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કોરી કોરી માલિકને પૂછ હોય જ નહીં સાહેબ બે મહિનાથી ફરાર થઈ ગયા છે આયા જ નહીં પહેલાં તો ફોનમાં વાત કરતા અત્યારે ફોનમાંય વાત કરતા નહીં આજે હપ્તો ભરું કાલે ભરું એવું કહેશે અત્યારે તો અમારો ફોન એ ઉપાડતા નહીં સ્થળ પર છે કે નહીં ખબર જ નહીં સાહેબ કઈ જગ્યાએ ટ્રેક્ટર અમારી જોડે દોતાથી આવ્યા દોતાથી ટ્રેક્ટર લઈ ગયા બરાબર કે બનાસ કોરીની અંદર મારી કોરીની અંદર કોમગીરી થાય ને તમને મહિને હું વીસ હજાર રૂપિયા ભરપાઈ કરીશ ને તમારો હપ્તો ટાઈમસર ભરીશ આવું ઉપર છ મહિનો વીસ હજાર રૂપિયા વધે ને એ તમને પાછા આપીશ વાપરવા અને બાકીના મહિને જે હપ્તો ભરતો હોય એ હું ટાઈમ ટુ ટાઈમ ભરી દઈશ એવું અત્યારે છ મહિના થઈ ગયા ફાઇનેસર અમારી જોડે ઘેર આવીને બેઠી છે તો અમે હપ્તો કઈ રીતે ભરીએ અમારા વિસ્તારના આદિવાસી અને અભણ આજ્ઞાન પ્રજા હોવાથી એમને આવા ખોટા વીસ હજાર રૂપિયા મહિને આપશું અને તમે ટ્રેક્ટર શોરૂમમાંથી છોડાવો છોડાવી અને ટ્રેક્ટર અમારી કોરીમાં મૂકો એટલે તમને વીસ હજાર રૂપિયા મહિનાનું ભાડું આપશું એવું છેતરપંડી કરી અને લોકો જોડે ટ્રેક્ટર શોરૂમથી ખરીદાવી અને એ લોકો ત્યાં કોરીમાં લઈ જાય અને એક મહિનો બે મહિના રાખી અને એક બે હપ્તા વીસ વીસ હજારના આપી અને બાકીની ત્યાંથી ટ્રેક્ટર ઉઠાવીને કયો છે કયો નહીં આજ સુધી પતો નથી બે મહિનાથી લોકો શોધખોળ કરી રહ્યા છે અને જોણવા જોગ પોલીસ સ્ટેશન દોતા પોલીસ સ્ટેશન એસપી કચેરીએ લોકો જાણ કરેલ છે પણ આજ અમે લિખિતમાં અને સાહેબને રૂબરૂ મુલાકાત કરવા માટે અહીંયા આવ્યા છીએ